नमस्कार, हूँ मनीषा, आपનું સ્વાગત કરું છું હિંદ ન્યૂઝમાં। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર હેડલાઇન્સ પર। રાંદેરના યુવાના અપહરણ બાદ હત્યા, જમીન તથા ઊંચા વ્યાજદર મુદ્દે હત્યા થઈ હોવાની આશંકા, બે મિત્રોની પોલીસે કરી પૂછપરછ। સુરત સહિત સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી, વન મંત્રી ગણપત વસાવાના વરદ હસ્તે સ્વતંત્ર સેનાની તેમજ આઈએસી આગમાં ફરજ અદા કરનારાઓનું થયું સન્માન। સોમવારે પાલિકા રજૂ કરશે તેનું વાર્ષિક અંદાજપત્ર, લોકોની સુવિધા વધારવાની થશે જાહેરાતો, ત્યાં વેરામાં વધારો થવાની શક્યતા। સુરતના ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના માજી ચેરમેન ચંદુ બોરડે સુરતમાં શરૂ કરશે ક્રિકેટ એકેડેમી। અને ગુજરાતની તવારીનો મહાવિનાશક ભૂકંપની 12મી વર્ષી, ભૂકંપની ભયાનકતા સુરતીઓ આજે પણ ભૂલ્યા નથી, હિંદ ટીવીનો વિશેષ અહેવાલ। હજીરા રોડ ભાટપોર ગામ ખાતેના ઇન્દિરા આવાસના એક મકાનના ધાબા પરથી એક યુવકની હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી। આ યુવાન રાંદરનો રહેવાસી છે તેમજ ફાઇનાન્સર તેમજ એલઆઈસી એજન્ટ તરીકે કામ કરી રહ્યો હતો, જેની હત્યા થતાં જ રાંદેર પોલીસે તપાસનો દોર હાથ ધરી બે મિત્રોની શંકાના આધારે પકડી પાડી પૂછપરછ કરી છે। મોડી રાત્રે રાંદેરના પારેખ ફળિયામાં પીપલ્સ બેંકની સામે રહેતા અને ફાઇનાન્સનો ધંધો કરતા ગૌરવ સતીશ ટેલરના માથામાં તીક્ષ્ણ હત્યાના ઘા મારી ગળે ડૂપો દીધેલી લાશ ધાબા પરથી મળી આવી હતી। ઈચ્છા પર પોલીસે આ હત્યાને પગલે ડોગસ્કોડ તેમજ એફઆઈએલની પણ મદદ લીધી હતી। હત્યા પાછળ તેના મિત્રનો હાથ હોવાની સંભાવના સેવાઈ રહી છે। અગાઉ મરનાર ફાઇનાન્સ ગૌરવ ટેલર નાનપુરમાં લોનનો ધંધો કરતો હતો, તેમજ 3-4 દુકાનો વેચાણથી રાખીને તેને ભાડેથી આપી હતી, ત્યારબાદ વ્યાજનો ધંધો શરૂ કર્યો હતો અને અડાજણમાં ઘંટાવાલા પાન સેન્ટર પાસે તેની બેઠક હોવાનું કહેવાય છે। ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારી સહિત ઈચ્છાપોર પોલીસ દોડી આવી હતી અને હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। વિશ્વની સૌથી મોટી લોકશાહીની રચનાનો ઐતિહાસિક દિવસ એટલે 26 જાન્યુઆરી। સમગ્ર જાતિ વર્ગ સંપ્રદાયને એક સરખો દરજ્જો આપતું આપણું ભારતીય બંધારણની વિધિવત રચના 1950ની 26મી જાન્યુઆરીએ આજના દિવસે થઈ હતી, ત્યારે ભારતના આ ગૌરવપૂર્ણ દિવસને સમગ્ર દેશમાં ધામધૂમથી મનાવવામાં આવશે, જ્યાં સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર રાજ્યના મંત્રી ગણપત વસાવાએ ધ્વજવંદન કરી પરેડને સલામી આપી હતી। પ્રજાના હાથમાં ભારતની સત્તાની સોંપણી આ 26મી જાન્યુઆરીએ આપવાની જાહેરાત કરવામાં આવી હતી। પ્રજાસત્તાક દિવસે સુરત શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર સુરક્ષા દળો, સરકારી ઉચ્ચ અધિકારીઓ, સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોની હાજરીમાં રાજ્યના મંત્રી ગણપત વસાવાએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી। રાષ્ટ્રગીતની સાથે અપાયેલી સલામી સાથે દેશનો તિરંગો લહેરાઈ ઉઠ્યો હતો અને સાથે જ ભારત માતા કી જય અને વંદે માતરમનો નારો ગુંજી ઉઠ્યો હતો। પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ધ્વજવંદનના કાર્યક્રમની સાથે સુરત શહેર અને જિલ્લાના લોકોની ખડેપગ સેવા આપી સુરક્ષા કરનાર પોલીસ દળ સાથે તમામ સુરક્ષા દળોએ પરેડ કરી હતી। રાજ્યમંત્રી ગણપત વસાવાએ પોલીસ પરેડને સલામી આપી હતી। આ પરેડમાં મહિલા દળ, ટ્રાફિક બ્રિગેડની સાથે બ્લેક કમાન્ડો પણ સામેલ થયા હતા। તે ઉપરાંત પરેડમાં સુરતની વિવિધ જ્ઞાતિ અને જાતિના લોકોએ પણ ભાગ લીધો હતો। આદિવાસી વિસ્તારમાં રહેતી પ્રજાએ પોતાના લોક નૃત્ય પણ રજૂ કર્યા હતા। પરેડની સાથે સાથે ગ્રાઉન્ડ પોલીસ કર્મીઓએ દિલ ધડકાવી દેતા તરકબો બતાવ્યા હતા, જેમાં મોટરસાયકલ તેમજ ફોરવ્હીલ ગાડી પોતાના શરીર પરથી પસાર કરી પોતાની તાકાતનો પરચો રજૂ કરતા લોકો પણ આવાચક બની ગયા હતા। પ્રજાસત્તાક દિને સુરતમાં ધ્વજવંદન કરવા આવેલા રાજ્યમંત્રી ગણપત વસાવાએ આ અવસરે ભારતની આઝાદીમાં પોતાના પ્રાણની આહુતિ આપનાર જવાનોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી। તે ઉપરાંત રાજ્ય દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપનાર તમામ નાગરિકોને પણ આ પ્રસંગે તેણે અભિનંદન પાઠવ્યા હતા, જ્યારે ગુજરાતના વિકાસમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની યોજના અને પ્રલોકોને દેશના વિકાસ માટેની નવી દિશા તરીકે તેમણે જણાવી હતી, જે બાદ દેશની સુરક્ષામાં પોતાની જાનની કુરબાની આપનાર જવાનોને જય જવાન સ્તંભને ફૂલ અર્પણ કરવામાં આવ્યા હતા, જ્યાં ગણપત વસાવા અને કમિશનર રાકેશ અસ્થાનાએ શહાદત વહોરનાર જવાનોને સલામી આપી હતી। તે ઉપરાંત દેશની આઝાદીમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરનારા હયાત સ્વતંત્ર સેનાનીઓનું બહુમાન કરી
સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે સાલ ઓઢાડી તેમણે આપેલા બલિદાનને નમનપૂર્વક વંદન કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં હજીરા રોડ પર આયોસી કંપનીમાં હાલમાં જ લાગેલી ભીષણ આગે સમગ્ર શહેરને જ નહીં પરંતુ દેશમાં ખળભળાટ ફેલાવી દીધો હતો. આ ભીષણ આગમાં સુરતના પોલીસ જવાનો તેમજ આગને કાબૂમાં લાવવા તનતોડ અને જાનની પરવા કર્યા વિના ખડેપગ સેવા આપનારા ફાયર ફાઈટરોનું આ પ્રસંગે ગણપત વસાવાના હસ્તે મેડલ આપી સન્માન કરાયું હતું. સુરતની વાહલી જનતા, આજ એક દિવસ હતો જેણે આપણે આપણા દેશમાં બોલવાનો, રહેવાનો અને સ્વતંત્ર રીતે જીવવાનો અધિકાર આપ્યો હતો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અધ્યક્ષપણા હેઠળ રચાયેલી સમિતિએ 2 થી વધુ વર્ષ વિશ્વના તમામ દેશોના નીતિ કાયદાઓનો અભ્યાસ કરીને તેમાંથી આપણા માટે એક ઉચ્ચ લોકશાહીની રચના કરી હતી. આપણા બંધારણનો સ્થાપનાનો દિવસ હોય ત્યારે આપણે પણ આપણા માટે રચાયેલા કાયદા નીતિનું સન્માન કરીને ગર્વથી કહેવું જ રહ્યું, ભારત માતા કી જય. કેમેરામેન જયેશ પરમાર સાથે જીમી ઘારીવાળાનો રિપોર્ટ, હિન્દ ન્યૂઝ, સુરત. સૌ નામી અનામી સ્વતંત્રતાના લડવૈયાઓ કે જેમણે પોતાનું સર્વસ્વ અર્પણ કરી આ દેશને અખંડ અને સાર્વભૌમ અને પ્રજાસત્તાક રાષ્ટ્ર બનાવવામાં પાયો નાખ્યો હતો તેમણે હૃદયપૂર્વક યાદ કરીને ભાવાંજલિ અર્પણ કરીએ. ગુજરાત સરકાર જ્યારે સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મ જયંતિ ઉજવી રહ્યું છે ત્યારે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક એક યુવાનોને ગુજરાત અને દેશના વિકાસમાં જોડીને સંસ્કારોનું સિંચન કર્યું છે. મિત્રો, અમારા હરિશ્ચંદ્ર પાટીલ ના શરીર પરથી બાઇક પસાર થઈ રહ્યું છે. વાહ, ક્યાં વાગે, બહુ ખૂબ. મિત્રો, તાળીઓ પાડો, તાળીઓ પાડો. અમારા હરિશ્ચંદ્ર પાટીલ એને સંગીત કરી રહ્યા છે. સ્વતંત્ર ભારતનો 64મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. આપણે સૌ વાહ જોરદાર તાળીઓથી બતાવીએ. ધન્યવાદ. લાખો કરશો. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પાલિકા દ્વારા અડાજણ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મેયર રાજુભાઈ દેસાઈ તેમજ કમિશનર એમ કે દાસ ઉપસ્થિત રહી તિરંગાને લહેરાવી સલામી આપી હતી. આ પ્રસંગે નગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વે અડાજણ ખાતે ધ્વજવંદન સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરના પ્રથમ નાગરિક એવા મેયર રાજુભાઈ દેસાઈ તિરંગો લહેરાવી સલામી આપી હતી. તે સાથે તેમણે દેશ માટે બલિદાન આપનારા લડવૈયાઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ વિદ્યાર્થીઓએ દેશદાસ બતાવતી કૃતિઓ અને પોશાક પહેરીને દેશના મહાપર્વની ઉજવણી કરી હતી. આ પ્રસંગે પાલિકા કમિશનર એમ કે દાસ, ડેપ્યુટી મેયર વર્ષારાણા, સ્થાયી સમિતિના અધ્યક્ષ ભીમજી પટેલ સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ન્યૂઝ, સુરત. ખેલ મહાકુંભનો રોમાંચ રમતવીરોમાં ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે સુરતમાં આજે ફૂટબોલ સ્પર્ધા રમાડવામાં આવી હતી, જેમાં ભાગ લેવા આવેલી ટીમોને પાલિકાના પદાધિકારીઓએ પ્રોત્સાહિત કર્યા હતા. સુરત મહાનગરપાલિકા સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા યોજાયેલી ફૂટબોલની મેચ પહેલા શહેરના મેયર રાજુભાઈ દેસાઈ ખેલાડીઓને અભિનંદન આપી શુભેચ્છા પાઠવી હતી, જ્યાં બીજી તરફ મેયર, કમિશનર, સ્થાયી સમિતિના અધ્યક્ષ તેમજ અન્ય આગેવાનો પણ ફૂટબોલની રમતની મજા લેવાનું છૂક્યા ન હતા. હંમેશા ભાષણ કાર્યક્રમમાં હાજરી અને ઉદઘાટન વિધિમાં દેખાતા આ મહાનુભાવોએ રમતની મજા લેતા જોવાનો લોકોએ લ્હાવો લીધો હતો અને દરેક મેચ પૂર્વે એક કિક બોલને મારીને તેઓ પણ કંઈ કમ નથી તેવા અંદાજમાં રમતનું જોમ દર્શાવ્યું હતું.
વર્ષ 2001ની 26મી જાન્યુઆરી ગુજરાત રાજ્યનો કોઈ પણ નાગરિક ક્યારે પણ ભૂલી શકે તેમ નથી. આ દિવસ ગુજરાત માટે જાણે સાક્ષાત કાળ બનીને આવ્યો અને હજારો લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હા, આજથી 12 વર્ષ પહેલા આવેલા વિનાશક ભૂકંપે રાજ્યમાં વિનાશ નોતર્યું હતું. આજે ગુજરાત વિકાસની હરણફાળ ભરી વિશ્વને ચકિત કરી રહ્યું છે, પરંતુ આ વિકાસ પહેલાનો વિનાશ સુરત સહિત સમગ્ર રાજ્યને દાયકાઓ પાછળ ધકેલી ગયો હતો. તો જુઓ એ વિનાશક ભૂકંપની તસવીર હિન્દ ટીવીના ખાસ અહેવાલમાં. આજના પ્રજાસત્તાક દિનને આપણે હર્ષ ઉલ્લાસ સાથે ઉજવી રહ્યા છીએ, પરંતુ આજથી 12 વર્ષ પહેલાનો આ જ દિવસ ગુજરાત માટે આફત બનીને આવ્યો હતો, અને તે દિવસ હતો વર્ષ 2001નો. સવારના 8:48 ગુજરાતની ધરા ધ્રુજી ઉઠી અને સર્જાયો મોતનો મહાતાંડવ. સૂરજના સૂર્યોદયની સાથે જ ગુજરાતની ધરતીએ રૌદ્રરૂપ ધારણ કર્યું અને આવ્યો ગુજરાતના ઇતિહાસમાં મહાવિનાશક ભૂકંપ. ગુજરાતના કચ્છમાં આવેલા ભૂકંપે સમગ્ર રાજ્યને પોતાની તાકાતથી હચમચાવી નાખ્યો હતો. થોડી જ ક્ષણ માટે આવેલા ભૂકંપ કેટલાક ગામો નગરોને હતાના હતા કરી નાખ્યા. ઊંચા આકાશ સામે ઘમંડભેર ઉભેલી ગગનચુંબી ઇમારતો પત્તાના મહેલની જેમ ચકનાચૂર થઈ ગઈ. કચ્છ ભૂકંપનું એપી સેન્ટર હતું, ત્યાંના મકાનો તો કાટમાળમાં પરિવર્તિત થઈ ગયા. આ ભૂકંપના કારણે કેટલી જિંદગીઓ પોતાના જ મકાનના પથ્થરો નીચે જીવતા જીવ દફન થઈ ગઈ અને કેટલાક પરિવાર નિરાધાર બન્યા, તો કેટલાય પરિવારનું અસ્તિત્વ શોધતા પણ ના જડ્યું. ત્યારના એ દ્રશ્યો 12 વર્ષ પછી પણ ગુજરાતની ખમીરવંતી પ્રજાના માનસ પરથી હટી શક્યા નથી અને કદાચ ક્યારે હટી પણ શકશે નહીં. ભૂકંપની મહાવિનાશકતાએ સમગ્ર રાજ્યને એક જ ક્ષણમાં દાયકાઓ પાછળ ધકેલી દીધું હતું. ત્યાં આ જ ભૂકંપના આંચકાએ મોજીલા સુરતના સ્મિતને પણ ઝુકાવી લેવામાં બાકી રાખ્યું ન હતું. મોટી તારાજી તો નહીં, પરંતુ સુરતીઓ થયેલી તારાજીને આજે પણ ભૂલી શક્યા નથી. સુરતના ભટાર વિસ્તારના હરેકૃષ્ણ એપાર્ટમેન્ટનો અડધો ભાગ જમીન દોસ્ત થયો હતો. સુંદર મકાનમાંથી સર્જાયેલા કાટમાળમાં 20 નિર્દોષ જિંદગીઓ કાયમના માટે શાંત થઈ ગઈ હતી. એ વિનાશક ભૂકંપની આજે 12મી વર્ષી છે. એ વિનાશકતાને એપાર્ટમેન્ટમાં રહેતા લોકો ભૂલી શક્યા નથી. હૃદય હચમચાવી જ નહીં, પરંતુ બેસાડી દે તેવા દ્રશ્યો જોઈને જ લોકો સોધાર આછુએ રડી પડ્યા હતા. 12 વર્ષ પછી એપાર્ટમેન્ટમાં રહેતા લોકો માટે અત્યારની સ્થિતિ કેવી હતી અને શું આટલા વર્ષ પછી પણ તેઓ તે કુદરતના કોપને ભૂલી શક્યા છે ખરા, તેની વિશે હિન્દ ટીવીએ રહેવાસીઓની મુલાકાત લીધી ત્યારે લોકોની આંખોમાં અને શબ્દોમાં ભયાનકતાની તાસીર ઝળકી ઉઠી હતી. સાલ 2000માં કચ્છમાં આવેલ વિનાશક ભૂકંપે કચ્છની સુરત બદલી નાખી હતી અને ઘણી મોટી જાનહાનિ પણ થઈ હતી. આ વિનાશક ભૂકંપમાંથી સુરત શહેર પણ બાકાત રહ્યો ન હતો. સુરત શહેરના ભટાર વિસ્તારમાં આવેલ હરેકૃષ્ણ એપાર્ટમેન્ટ પણ ભૂકંપથી પ્રભાવિત થયો હતો. ત્યારે કેવા દ્રશ્યો સર્જાયા હતા અને શું માહોલ હતો તે જાણીએ અહીંના સ્થાનિક વ્યક્તિ પાસેથી. ઉસ ટાઈમ કા માહોલ યહી થા જો મતલબ આદમી को कुछ दिख नहीं रहा था. एकाएक उस बगल से जो है सो मतलब 30 फ्लैट धाराशाही हो गया. भूकंप वो आया था जो 30 फ्लैट धाराशाही हो गया और 30 फ्लैट धाराशाही होने में करीब 20 जान जो है सो यहाँ से ख़त्म हो गया और करीब 7 या 8 घायल भी थे. तो घायल थे उसके बाद में जो है सो मतलब आदमी पहले जान देखे और ये सब तो बिल्डिंग का तो हालत तहस नहस हो चुका था. सब अपना जान बचा करके रोड पे भग निकला. रोड पे निकलने के बाद में तो सब अपने परिवारजनों को देख रहा था जो भाई मेरा बच्चे हैं, मेरा पति हैं, मेरा बीबी है, इस सब में लग गए थे. फिर उसके बाद में बहुत देर के बाद में यहाँ पे जो है सो मीडिया भी पहुँचा. मीडिया पहुँचने के बाद में जो है सो ये इसके यहाँ संसद भी आया, मतलब काशीराम राणा भी पहुँचे थे, कमिश्नर सब भी आया, पुलिस विभाग जो है सो पूरा का पूरा पहुँच गया, दमकल विभाग पहुँच गया था जो कहीं ये नहीं हो जाए. लेकिन सवाल उस सब के बीच में
जो है यहाँ का बिल्डर्स जो था जो मकान तैयार किया था, हम दोबारा भगवान से यही प्रार्थना करते हैं जो मतलब वो दोबारा ऐसा मकान कहीं तैयार ना करे। तब मिश्रा जी उसके बाद फिर क्या तकेदारी हुई, किस तरह का उसके बाद में जो है सो यहाँ पे जो है सम आरएसएस पहुँचा और वो बहुत हेल्प किया। आरएसएस पहुँचने के बाद में वो बहुत हेल्प किया और उसके बाद में यहाँ का समाज भी बहुत हेल्प किया, एसएमसी हेल्प किया, यहाँ का पुलिस कलेक्टर जो था, कमिश्नर था, वो सब मतलब सब तरह का हेल्प मिला। लेकिन तात्कालिक जो है सो आदमी को प्राण जो है सो अवग्रह में पड़ गया था, उसको कहीं मतलब कोई चीज़ दिख नहीं रहा था। मिश्रा जी उस टाइम के हरे कृष्णा और न्यू हरे कृष्णा में आज क्या फर्क है? उस टाइम का जो था पोजीशन और आज का जो पोजीशन है सो बहुत आकाश और पताल का अंतर में हम मानते हैं, क्योंकि तो उस रोज तो ऐसा आदमी को हो गया था जो मतलब अब कहाँ बचेंगे। लेकिन आज हरे कृष्णा का मतलब जो है स्थिति जो यहाँ रह रहे हैं वो बहुत खुशहाल हैं, मन से भगवान का मंदिर में पूजन करते हैं और बहुत खुशहाल समय बिता रहे हैं और हम लोग भी उसके साथ में बहुत खुशी से हैं। मैं योगेश टेमणी न्यू हरे कृष्णा अपार्टमेंट से, हम सुबह नहाने के हिसाब से तैयारी कर रहे थे, अचानक जोर का भूकंप आया और हम समझते उसके पहले हमारा आधा बिल्डिंग क्रेक हो गया, जिसमें लगभग 20 जने मरे थे हमारे जो साथ में परिवार रहते थे उनके, और उसके बाद में हम लोग बेघर हो गए थे और सब लोग इधर उधर रहने चले गए थे रेंट पे। हमारे को आरएसएस है और लोकल गवर्नमेंट है, पब्लिक है और एनजीओ है, इन लोगों ने काफ़ी मदद की जिससे कि हम लोगों को एक ये बिल्डिंग वापस बनाकर यहाँ रहने की प्रेरणा मिली, शक्ति मिली। फिर हम लोगों ने मिलकर इस बिल्डिंग को बनाया जिसमें गवर्नमेंट ने भी हेल्प की, उसके बाद में बिल्डिंग खड़ी हुई और पुनः वो परिवार यहाँ आके हंसी खुशी रहने लगे। लेकिन आज भी हमारे को 26 जनवरी का ये जो दिन आता है उस दिन ये भूकंप की घटना याद रहती है और जिन 20 जनों ने मतलब जान गंवाई थी उनको हम याद करते हैं तो हमारी आंखों में आंसू आ जाते हैं। और कई बार ऐसा लगता है कि हम जैसे कोई कारण से अगर घर में बैठे बैठे हिलते हैं कोई भी कारण से, तो ऐसा लगता है कि भूकंप आता है तो हम अलर्ट भी रहते हैं और ये घटना ऐसी है कि हम कभी भी इसको मतलब भुला नहीं पाएंगे। वर्ष 2001 24 जानुआरी प्रजासत्ताक पर्व ना दिवसे कच्छ भुज मा आवेला भूकंप मा अनेक लोकोए जीव गुमाव्या हता, तो असंख्य लोको घायल पण थया हता। गुजरात मा सौ प्रथम बार आवी विनाशक होनारत भूकंप ना कारणे सर्जाई हती। आ महाविनाशक मानव सर्जित बाद लोको मा एक भय पेसी गयो के हवे हाई राइज बिल्डिंग के लो राइज बिल्डिंग मा ना रहेवू जोईए, અને આખરે પોતાનો જીવ બચાવવા માટે લોકો નીચેથી ભોંયતળિયા પર અને ખુલ્લા મેદાનમાં રહેવા લાગ્યા। ત્યારે આ ભય અને ડરમાંથી બહાર લાવવા માટે બિલ્ડરો અને ડેવલપર્સે કુદરતની સાથે બાથ ભીડવા માટે તૈયાર કર્યા ભૂકંપ પ્રૂફ હાઈ રાઈઝ અને લો રાઈઝ બિલ્ડિંગો। આજે શહેરમાં ઠેર ઠેર જ્યાં નજર નાખો ત્યાં ભૂકંપ પ્રૂફ હાઈ રાઈઝ બિલ્ડિંગો ખડકાઈ ગઈ છે અને લોકોમાં ભૂકંપ બાદ જે ડર પેસી ગયો હતો તે ડરને બહાર ફેંકી દઈ લોકોનો ક્રેઝ હવે ફરી હાઈરાઈઝ બિલ્ડિંગો તરફ વળ્યો છે, તેમજ રહેઠાણ માટે સુરક્ષિત માની રહ્યા છે। ત્યારે એક લોકોની વચ્ચે એવો મેસેજ આપ્યો કે હવેના જે બિલ્ડિંગો જે છે કે જે કંઈ ઘટના ગુજરાતમાં જે કચ્છ વિસ્તારની અંદર બની અને એમાં જે ડિઝાઇન પાયાની હતી, જેમાં સ્ટ્રક્ચર હતું, એ સ્ટ્રક્ચરની અંદર ફેરફારો લાવી અને જે લોખંડની ક્વોલિટીથી માંડી કે માનો આજે આ બધા જ બિલ્ડિંગો બને છે એમાં 100% એવું કહી શકાય કે ટોટલ લોખંડ છે આઈએસઆઈ વપરાય છે, સ્ટાન્ડર્ડ કંપનીનો વપરાય છે, અને એ લોકો પણ આજે જાણતા થયા છે। ત્યારે લોકોની અંદર એક એવો વિશ્વાસ આવ્યો છે કે ફરી વખત જે કચ્છમાં ઘટના બની અને જે બિલ્ડિંગો ધરાશયે થયા છે એ આ એક ડેવલપર અને આજના એન્જિનિયરોને બંનેના કારણે હવે આવી પરિસ્થિતિ, માનો કે 7 સ્કેલના જ્યાં સુધી ભૂકંપના આંચકા આવે 5 ના આવે ત્યાં સુધી હવે આવી પરિસ્થિતિ નહીં થાય કે જે ભૂતકાળની અંદર જે કચ્છમાં બની છે। આ દરેક બિલ્ડરોએ ધ્યાનમાં રાખી, દરેક ડેવલપરે ધ્યાનમાં રાખી અને પ્રથમ વસ્તુ કે આનું સ્ટ્રક્ચર એવું મજબૂત કરીએ કે જેથી કરીને
एक कस्टमर नो आपड़ा ऊपर एक विश्वास बेसे अने पोतानु एक हाई राइज बिल्डिंगों नी अंदर जेनु स्वप्न जे छे ये पोते साकार करी शके अने एक पोतानु घर वसावी शके। भूकंप ने जड़बा तोड़ जवाब आपवा माटे फरी गुजरात हेमखेम ऊभू थई गयु अने लोको फरी सुरक्षित रीते हाई राइज बिल्डिंगों में रहेवा लाग्या। भूकंप प्रूफ बिल्डिंगो एटले शू अने तेनो इन्फ्रास्ट्रक्चर केवू होय छे તે સાંભળ્યા આર્કિટેક્ટ પાસેથી। ફર્સ્ટ ઓફ ઓલ પહેલા તો સોઇલ ટેસ્ટિંગ એનું કરવામાં આવે છે, એ પ્રમાણે કેટલું બેરિંગ કેપેસિટી હોય છે એ પ્રમાણે એની સ્ટીલ ડિઝાઇન ધ્યાન રાખવામાં આવે છે। પછી જે ભૂકંપ પ્રૂફ કેર છે એમાં પહેલાંને જે હાઈએસ્ટ કોડ હોય ગવર્મેન્ટના એ પ્રમાણે આખી સ્ટીલ ડિઝાઇન આર્કિટેક્ટો જે સ્ટ્રક્ચર બધા આપતા હોય છે, એ જે ભૂકંપ પહેલાંના હતા એમાં જે કોલમ હોય છે એના ટોપ ને બોટમ હોય છે એમાં જગ્યાને સ્પેસિંગ એ રીતના હોય છે, એ હવે ઘટાડી નાખ્યું છે। જે પહેલાં 6 ઇંચ 8 ઇંચ હોય એ હવે એની 3-4 ઇંચ એવી રીતના કરી, અને કારણ કે જે ભૂકંપ આવે છે એને આંચકા વધારે ટોપ અને બોટમ જે જંકશન હોય છે ત્યાં વધારે આવતા હોય છે, એટલે ત્યાંથી જે ક્રેક થવાની શક્યતા વધારે હોય છે, એટલે એ રીતના ત્યાં સ્પેસિંગ એનું ગવર્મેન્ટે જે નવા આઈસ કોડ પ્રમાણે એનું પણ ઘટાડી અને એ રીતના ડિઝાઇન આપવામાં આવે છે કે એની કેપેસિટી તે કેરિંગ કેપેસિટી વધારે લઈ શકે। ડાયમંડ અને ટેક્સટાઇલ નગરી સુરત શહેર હવે હાઈરાઇઝ બિલ્ડિંગોની નગરી પણ બની રહ્યું છે। સુરતના બિલ્ડરો કુદરત સાથે બાત ભીડી ભૂકંપ પ્રૂફ બિલ્ડિંગો હવે બાંધી રહ્યા છે, ત્યારે અહીં એક કહેવત યાદ આવે છે કે કુદરત સામે માનવીની શું વિસાત। જો કે આજના દિવસે હિન્દ ન્યૂઝ એટલી જ ઈચ્છા રાખે છે કે સુરત શહેર હંમેશા ભૂકંપ જેવી હોનારત અને કુદરતી આફતો સામે સુરક્ષિત અને સલામત રહે। કેમેરામેન કિશન દાયમા અને હિરેન નિમાવત સાથે મનીષા આહીરનો રિપોર્ટ, હિન્દ ન્યૂઝ, સુરત। ભારતીય ક્રિકેટ કંટ્રોલ ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન ચંદુ બોરડે સુરતની મુલાકાતે આવ્યા હતા। તેમણે સુરતમાં ક્રિકેટ એકેડેમી શરૂ કરવાની જાહેરાત કરી હતી। સુરતમાં ક્રિકેટ પ્રત્યેની ઉત્સાહ અને પ્રગતિ જોઈ ચંદુ બોરડે પ્રોત્સાહિત થયા છે। સુરતમાં કડોદરા ખાતેની ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ક્રિકેટ એકેડેમી શરૂ કરવાની જાહેરાત તેમણે મળેલી પત્રકાર પરિષદમાં જણાવી હતી। મોટાભાગના ક્રિકેટરો નાના ગામડાઓ તથા શહેરમાંથી બહાર આવતા હોવાથી ચંદુ બોરડેએ કડોદરામાં એકેડેમી ખોલવાનો નિર્ણય લીધો છે। તેમને વિશ્વાસ છે કે શહેર જિલ્લામાંથી તેમને ભારત માટે ક્રિકેટ રમી શકે તેવા એક સારા ખેલાડીઓ મળી શકે એમ છે। દેશમાં જુગાર પર પ્રતિબંધ હોવા છતાં એવો એક પણ દિવસ નહીં હોય જ્યાં ભારતમાં જુગાર રમાતો ન હોય। માત્ર જુગારનો પ્રતિબંધ કાગળ પર હોય તેમ શહેર સહિત દેશ આખામાં ઠેક ઠેકાણે જુગારધામ ધમધમી રહ્યા છે। જોકે પોલીસ ચોપડે બતાવવા માટે જુગારીઓને પકડવાની ફોર્માલિટી પૂરી કરે છે। ત્યારે શહેરમાં કતારગામ અને ગોલવાડમાં વધુ 2 જગ્યાએ રેડ કરી પોલીસે 8 જુગારીઓને જેલ ભેગા કર્યા હતા। કતારગામ વિસ્તારમાં કાંતેશ્વર મહાદેવ મંદિરની બરોબર પાછળ જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે શુક્રવારે રાત્રે છાપો માર્યો હતો। પોલીસે રેડ દરમિયાન 3 જુગારીઓને જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા। જુગારીઓની 3 નંગ મોબાઈલ મળી કતારગામ પોલીસે કુલ રૂપિયા 5,440 નો મુદ્દા માલ કબજે કર્યો હતો। જ્યારે ડીસીબી પોલીસે દારૂના અડાનું મુખ્ય કેન્દ્ર ગણાતા શહેરના ગોલવાડ વિસ્તારમાં રેડ કરી હતી। ગોલવાડમાં વચની શેરીમાં જુગાર રમતા 5 જુગારીઓને પોલીસે ધરપકડ કરી હતી। આ 5 જુગારીઓ ગંજાપાનાનો જુગાર રમતા હતા। તેમની પાસેથી દાવ પરના અને અંગ ઝડપીમાંથી પોલીસે રોકડા રૂપિયા 3,500 કબજે કર્યા હતા। બમરોલી ખાડીમાં કચરામાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જોતજોતામાં કચરામાં લાગેલી આગ વિકરાળ બનતા સ્થળ પર લોકટોળું ઉમટી ગયું હતું। બમરોલી રોડ ખાડીની પાસે બપોરના સુમારે આગ ભભૂકી ઉઠી હતી। આ આગના કચરાના જથ્થામાં લાગી હતી। પલભરમાં કચરામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વિસ્તારમાં દહેશતનો માહોલ ઉભો થયો હતો। બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી। લશ્કરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી। ભીષણ આગના દ્રશ્યો સર્જાતા આસપાસના લોકો ગભરાહટના મારે દોડી આવ્યા હતા। ફાયરના લશ્કરોએ ભારે જહેમતના અંતે આગ પર કાબુ મેળવ્યો હતો। જો કે આગ કેવી રીતે લાગી તે અંગે જાણી શકાયું નથી। કોઈ અસામાજિક તત્વે આગ છાપી હોવાની ચર્ચા વાયુ વેગે ફેલાઈ હતી। રાંદેરના ફાઇનાન્સરની હત્યા પાછળ કોનો હાથ છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। ત્યાં આ યુવાનની હત્યા પાછળ જમીનના નાણાંની લેતી દેતી અથવા તો ઉચ્ચ વ્યાજના ધંધામાં થયેલા અણબનાવના કારણે હત્યા થઈ હોવાની આશંકા પોલીસ સેવી રહી છે।
ઊંચા વ્યાજના ધંધામાં હત્યા થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે ઈચ્છાપોર પોલીસે તમામ પાસાઓને તપાસી હત્યારાઓને જબે કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. તદુપરાંત ગૌરવની હત્યા ગઈકાલે જ થઈ હોવાનું પણ જાણવા મળેલ છે અને તેને લાકડાનો વેપાર કરતા ગોના નામના એક શખ્સના ઘરના ટેરેસ પરથી લાશ મળી હતી. હાલમાં ગોના નામનો શખ્સ પણ ગાયબ હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ગૌરવ ટેલરની લાશને સગેવગે કરી દેવાની હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. જોકે ઇનોવા ગાડીમાં ભાવિન નામનો મિત્ર તેની સાથે ગયો હોવાની વાત આવતા આખો મામલો પોલીસે શોધી કાઢી હત્યાનો મામલો સામે આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ન્યૂઝ, સુરત. 64મા પ્રજાસત્તાક પર્વની સમગ્ર દેશની સાથે સાથે સુરત શહેરમાં પણ ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી. સુરતની વિવિધ શાળાઓમાં હર્ષોલ્લાસ સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ સહિત સ્કૂલ સ્ટાફ અને શિક્ષકોએ ધ્વજ ફરકાવી સલામી આપી હતી. ભારતના રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સુરત શહેરની દરેક શાળામાં વિદ્યાર્થીઓએ ધ્વજને સલામી આપી દેશ પ્રત્યેનો દેશપ્રેમ પ્રગટ કર્યો હતો. ડુંભાલ મોડર્ન ટાઉન ખાતે આવેલી એમપી લીલિયાવાલા વિદ્યાભવન ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ તિરંગા રંગના કપડાં પહેરી સ્કૂલના ગ્રાઉન્ડ પર પહોંચી ગયા હતા, તેમજ તિરંગાને લહેરાવી વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ઉપરાંત પર્વત પાટિયા ખાતે આવેલ શહીદ ગોવર્ધનસિંહ ઢાકા સર્કલ ખાતે એસવી પબ્લિક સ્કૂલ આયોજિત પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કમાન્ડિંગ ઓફિસર HS ગ્રેવાલે તિરંગો લહેરાવી તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં NCCની યુવતીઓ ઉપસ્થિત રહી હતી. તેમજ પુણા ગામ ખાતે આવેલ LPD સ્કૂલ ખાતે 26મી જાન્યુઆરી નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભૂલકાઓએ પ્રજાસત્તાક પર્વ અનુરૂપ કૃતિઓ રજૂ કરી હતી, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ સહિત સ્કૂલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ઉપરાંત વરાછા ખાતે આવેલ સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત રંગવધૂત સ્કૂલ ખાતે પણ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ સંગીતના તાલે દેશભક્તિના ગીતો રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમજ સીમગા શાળાના ઉર્દુ માધ્યમ તથા અંગ્રેજી માધ્યમ દ્વારા સંયુક્ત રીતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. તમામ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ કાર્યક્રમ, દેશભક્તિ ગીતો તથા વક્તવ્યો રજૂ કરાયા હતા. આ આયોજન સંસ્થાના પ્રમુખ સ્થાને કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સમગ્ર સુરત શહેર જાણે દેશભક્તિમય બની ગયું હોય તેમ લાગતું હતું અને શહેર પર એક અનેરો ઉત્સાહનો રંગ છવાઈ ગયો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ન્યૂઝ, સુરત. કતારગામ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે ભવ્ય વિશ્વશાંતિ સ્વામિનારાયણ મહાયાગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2000થી વધુ યજમાન ભક્તોએ અજ્ઞ નારાયણને અંજલિ અર્પી વિશ્વશાંતિ માટે પ્રાર્થના કરી હતી. તમામ હરિભક્તોના દેશકાળ ખૂબ ખૂબ સારા થાય. સ્વામિનારાયણ 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 એ પણ પૂરો થાય. સ્વામિનારાયણ 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 ભગવાનની જય. પ્રાર્થના બે
વિધાનસભાની ચૂંટણી બાદ આગામી સોમવારે સુરત મહાનગરપાલિકા તેનું આગામી વર્ષનું બજેટ રજૂ કરવા જઈ રહી છે. આ બજેટમાં લોકોની સુવિધાને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળી રહી છે. ત્યાં બીજી તરફ વેરાનો કમરતોડ વધારો પણ ઝીકવામાં આવશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સોમવારે સુરત મહાનગરપાલિકાના બજેટને રજૂ કરવાની કવાયત હાથ ધરાશે. સવારે 11 કલાકે પાલિકા કમિશનર રજૂ થનાર આ બજેટમાં પ્રજા માટે પ્રાથમિક અને માળખાકીય સુવિધાના વધારા પર વિશેષ ભાર મુકાશે. જો કે તે માટે પ્રજા પર વેરો વધારો તોળાય તો નવાય નહીં. સુરત મહાનગરપાલિકાના સન 2013-14 નાણાકીય બજેટને સોમવારે રજૂ કરાશે. આ પ્રસંગે ચાલુ નાણાકીય વર્ષમાં જૂના અંદાજોની સાથે સુધારેલા અંદાજ પ્રમાણે રજૂ કરાશે. આ અંદાજોમાં શહેરમાં 31.94 કરોડના બજેટની સામે લગભગ 5,000 કરોડના પ્રોજેક્ટો મંજૂર કરાયા છે, જે તમામ રજૂ કરાશે. આ ઉપરાંત સુરત શહેરની વૈશ્વિક ઇમેજ ઊભી કરવા માટે વિકાસના કાર્યોની પણ એટલી જ જરૂર હોવાથી આગામી ડ્રાફ્ટ બજેટમાં પ્રજાની પ્રાથમિક સુવિધાઓ પર વિશેષ ભાર મુકાશે. તેની સાથે નવી માળખાકીય સુવિધાઓ વધારવાની પણ કવાયત હાથ ધરાશે. તેના માટે પીપીપી ધોરણે પણ પ્રોજેક્ટ મૂકવાની કવાયત હાથ ધરાશે, જેના કારણે પાલિકાની તિજોરી પણ તેનો બોજો પડે તો નવાય નહીં. આ સાથે એક તરફ પ્રજાને સુવિધાનું ગાજર લટકાવાશે તો બીજી તરફ વેરા વધારાની કવાયત પણ હાથ ધરાય તેવી સંભાવના છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ન્યૂઝ, સુરત. થોડા સમય પૂર્વે બમરોલીમાં એક કોલગર્લ પર થયેલા સામૂહિક બળાત્કારની ઘટના બાદ પોલીસે આ યુવતીને વેશ્યાવૃત્તિમાં ધકેલનારા અને યુવતી પાસે દેહ વિક્રયનો વેપાર કરાવતી મહિલાની પણ ધરપકડ કરી છે. ચોક બજાર વિસ્તારમાં રહેતી કોલગર્લ પર 27 ડિસેમ્બરની રાતે બમરોલી વિસ્તારમાં ગેંગરેપ થયો હતો. આ ઘટનાની તપાસ હાથ ધરતા ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને બળાત્કારની ઘટના અંગે આ કોલગર્લની વિસ્તૃત તપાસ તેમણે કરી હતી, જેમાં તે મીના મૌસી સાથે રહીને દેહ વિક્રીનો ધંધો કરતી હતી અને મીના મૌસી ગ્રાહકો શોધવા તથા તેમની સાથેની સોદાબાજીમાં મીના સાથે રહેતી હતી. બળાત્કાર થયો હતો તે રાતે પણ મજૂરા ગેટ વિસ્તારમાં કોલગર્લ સાથે આ મીના પણ હાજર રહી હતી. બમરોલીના યુવકો આવ્યા ત્યારે તેમની સાથે થયેલી સોદાબાજીમાં મીના જ આગળ રહી હતી અને કોલગર્લે ગ્રાહક સાથે જવાના 1,000 રૂપિયા મળતા તેમાંથી 200 રૂપિયા આ મીના મૌસીએ લીધા હતા. પેટ્રોલિંગ દરમિયાન જ્યારે બળાત્કાર થયો ત્યારે પોલીસની વાન ત્યાંથી પસાર થઈ હતી, પરંતુ કોલગર્લ અને ગ્રાહકો સંતાઈ ગયા હતા અને ત્યાર પછી કોલગર્લ પર બળાત્કારની ઘટના બની હતી અને જે તપાસમાં આ કેસમાં ફરજાન પાસે વેશ્યાવૃત્તિ કરાવવા બદલ ક્રાઇમ બ્રાન્ચે મીના ચંદ્રેશ કનૈયનને ધરપકડ કરીને જેલ ભેગી કરી હતી. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર હેડલાઇન્સ પર. રાંદેરના યુવાના અપહરણ બાદ હત્યા, જમીન તથા ઊંચા વ્યાજદર મુદ્દે હત્યા થઈ હોવાની આશંકા, બે મિત્રોની પોલીસે કરી પૂછપરછ. સુરત સહિત સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી, વનમંત્રી ગણપત વસાવાના વરદ હસ્તે સ્વતંત્ર સેનાની તેમજ આયુષી આગમાં ફરજ અદા કરનારાઓનું થયું સન્માન. સોમવારે પાલિકા રજૂ કરશે તેનું વાર્ષિક અંદાજપત્ર, લોકોની સુવિધા વધારવાની થશે જાહેરાતો, ત્યાં વેરામાં વધારો થવાની શક્યતા. સુરતના ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના માજી ચેરમેન ચંદુ બોરરે સુરતમાં શરૂ કરશે ક્રિકેટ એકેડેમી. અને ગુજરાતની તવારીનો મહાવિનાશક ભૂકંપની 12મી વર્ષી, ભૂકંપની ભયાનકતા સુરતીઓ આજે પણ ભૂલ્યા નથી, હિન્દ ટીવીનો વિશેષ અહેવાલ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું હિન્દ ન્યૂઝમાં. નમસ્કાર.